ચલો બાળકો આવી ગયા ને મજામાં ને હવે આપણે ભણીશું બરાબર તમે બધા ઘરે વાંચો છો ને હા ઘરે તૈયારી કરો છો ને ઘરે વાંચવાનું પ્રશ્નના જવાબની ચર્ચા કરવાની હા બરાબર બાળકો હવે બાળકો જુઓ ઘરે અહીંયા સ્કૂલમાં ભણાવીએ ઘરે તમારે ભણવાનું છે ઘરે વાંચવાનું છે જેથી તમને આવડે બરાબર બાળકો તો જુઓ ધોરણ ત્રણ વિષય ગુજરાતી ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ છ બતક અને અથવા પણ હંસ બતક અને અથવા પણ હંસ હવે એના વિશે હું તમને વાર્તા કહું આ પાઠ છે બરાબર આ શું છે પાઠ છે પણ એના વિશે હું તમને વાર્તા કહું હવે જુઓ બાળકો કે એક બતકી હતી શું હતી બતકી બતક હોય એ નર જાતિ છે અને બતકી એટલે નારી જાતિ સ્ત્રીલિંગ બરાબર બતક એ નર જાતિ છે અને બતકી એટલે નારી જાતિ એટલે કે સ્ત્રી જાતિ હવે એક બતકી હતી એ બતકીએ શું કર્યું એ બતકીએ સુરક્ષિત જગ્યાએ એટલે કે સુરક્ષિત જગ્યાએ એટલે કે સલામત જગ્યાએ સુરક્ષિત જગ્યાએ એટલે કે સલામત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા સલામત જગ્યાએ વ્યવસ્થિત રીતે ચાર ઈંડા મૂક્યા પછી થોડાક સમય પછી એને જોયું તો માળાની અંદર એમાં પાંચ ઈંડા હતા પછી એને મનમાં થયું કે મેં પાંચ ઈંડા મૂક્યા હતા કે ચાર ઈંડા મૂક્યા હતા એની મનમાં એવું થવા એને મૂક્યા હતા ચાર ઈંડા એને મૂક્યા હતા ચાર ઈંડા પણ એના જે ઈંડા મૂક્યા હતા એમાં પાંચ ઈંડા હતા એટલે એને થયું કે મેં પાંચ ઈંડા મૂક્યા હશે કે ચાર ઈંડા મૂક્યા હશે પછી એને થયું કે હું એક એવી માં છું કે મેં ઈંડા મૂક્યા છે તો એ મને ખબર નથી એમ કે હવે શું થયું કે ઈંડા ઉપર રોજ બેસતી ઈંડા ઉપર રોજ બેસતી એટલે શું એની ગરમીથી ઈંડા સેવા એની ગરમીથી ઈંડા સેવાય અને ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે એટલે રોજ એ ઈંડા ઉપર બેસે ઈંડા ઉપર બેસે અને પછી એની ગરમીથી ઈંડા ઉપર બેસે એટલે એની ગરમીથી બચ્ચા બહાર નીકળે બહાર ઈંડા સેવાય પછી શું થયું કે એવી રીતે રોજ કરતી હતી અને પછી થોડાક સમય પછી મારા પરથી એક ઈંડું તૂટ્યું પછી બે ઈંડું તૂટ્યા ત્રણ ઈંડા ફૂટ્યા ચાર ઈંડા ફૂટ્યા એમ કરતાં કરતાં ચાર ઈંડા ફૂટ્યા અને ચાર ઈંડા સરળ સરળ એમ ચાર ઈંડા મારા પરથી ફૂટ્યા અને પછી કલકલ 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 ગીત ગાવા લાગ્યા એ બચ્ચા બહાર નીકળ્યા ઈંડામાંથી ચાર ઈંડામાંથી ચાર ઈંડા ફૂટ્યા હતા પાંચ ઈંડામાંથી ચાર ઈંડા ફૂટ્યા વારા પરથી વારા પરથી ચાર ઈંડા ફૂટ્યા એમાંથી બચ્ચા બહાર નીકળ્યા અને કલક કલક એવું ગીત ગાવા લાગ્યા બરાબર હવે હવે જે પાંચમું ઈંડું હતું એ એમના એમ જ હતું કે ઈંડું મોટું હતું બીજા ઈંડા કરતાં પાંચમું ઈંડું મોટું હતું એટલે બતકીને થયું કે આ ઈંડું મોટું છે આ ઈંડું મોટું છે એમને આ ચાર ઈંડા કરતાં ઈંડું મોટું છે એમાંથી મારું સુંદર બચ્ચું બહાર નીકળશે એમાંથી સુંદર બચ્ચું આવશે એમ કે પછી થોડાક સમય પછી એ ઈંડું પણ સરવર્યું અને એ ઈંડામાંથી પણ બચ્ચું બહાર આવ્યું એ બચ્ચું જે બહાર આવ્યું પણ કેવું હતું રાખોડી રંગનું હતું કેવા રંગનું હતું રાખોડી રંગ સહેજ રાખોડી રંગનું હતું એટલે પછી એને થયું કે આ એમ કે રાખોડી રંગનું એમ કે છે એમ કે આ બચ્ચું થોડું મોટું છે આ બચ્ચું થોડું મોટું છે અને રાખોડી રંગનું છે પછી એમ કે આ કંઈક એને તો પહેલાં એમ હતું કે મારું આ મોટું ઈંડું છે એમાંથી કંઈક સુંદર બચ્ચું બહાર નીકળશે સુંદર બચ્ચું બહાર નીકળશે પણ એમાંથી તો એ ઈંડું ફૂટ્યું અને એમાંથી રાખોડી સહેજ રાખોડી રંગનું ઈંડું બહાર આવ્યું પછી તો બતકી હતી એને એમ થયું કે ભલે ગમે તે હોય તો એ મારું બચ્ચું છે ને એમ કે
પછી એ તો શું કર્યું કે પોતાના બચ્ચાને લઈ પેલા ચાર બચ્ચા અને આ પાંચમું બચ્ચું એ બધા બચ્ચાને લઈ અને એ તરત શું કરે સરોવરને કિનારે જાય અને એ તરત તરતા શીખવાડે એટલે કે ચલો બધાને તરતા શીખવાડું એમ કે પછી બતકી કહેવા લાગી કે તમે બધા એમ કે આની સાથે રમાડો એમ કે આની સાથે તો આની સાથે રમો અને આની સાથે તરો પેલા ચાર બચ્ચા હતા એ ચાર બચ્ચાને આ બતકી કહેવા લાગી શું કહેવા લાગી કે તમે બધા સાથે રમો અને આને પણ સાથે રમાડો એમ કે આની સાથે રમાડો અને આની સાથે તરો પણ ખરા એમ કે પછી આ બધા બચ્ચા હતા એ કહેવા લાગ્યા ચાર બચ્ચા એવું કહેવા લાગ્યા કે આ તો અમે એની સાથે નહીં રમીએ એમ કે એ કંઈ કદરૂપું છે એટલે કે દેખાવમાં નથી આ તો કદરૂપું છે અમારા જેવું કે બચ્ચું નથી પેલા ચાર બચ્ચા એવું કહેવા લાગ્યા કે આ અમારા જેવું બચ્ચું નથી આ તો કંઈક જુદા જ પ્રકારનું છે આ તો કંઈક કદરૂપું છે અમે એને રમાડશું પણ નહીં એની સાથે તરશું પણ નહીં એમ કરીને આ બધા શું કરવા લાગ્યા બચ્ચા એની ઉપર ગંદુ પાણી પણ નાખવા માંડ્યા શું કર્યું એ બચ્ચાને આ જે કદરૂપું હતું એ બધા એને કદરૂપું કહેતા હતા આ પાંચમું બચ્ચું હતું એને બધા કદરૂપું કહેતા હતા એ અને શું કરતા હતા આ જે ચાર બચ્ચા હતા એને ઉપર ગંદુ પાણી નાખે પછી એને ધક્કા મારે અને એનો તિરસ્કાર કરતા હતા પછી એને થયું કે બધા મને આવું કરે છે એની માતાએ ઘણું સમજાવ્યું કે ભલે ગમે તે હોય તો એ આપણું એમ કે મારું બચ્ચું છે મારું સંતાન છે જેમ તમે મારા ચાર સંતાનો છો તમે મારા ચાર સંતાનો છો એમાં આ પણ મારું સંતાન છે એમ કે એવું એને કરશો નહીં એને સાથે રાખો પછી તો એને બધા આવું કરવા લાગ્યા પછી એની માતા પણ બહુ બતકી હતી એ બતકી પણ ખૂબ દુઃખી થઈ બતકી પણ ખૂબ દુઃખી કારણ કે આવું બધું કરે તમને કોઈ બોલાવે નહીં કે તમે જ છો ક્લાસમાં તમને કોઈ બોલાવે નહીં તમારી સાથે કોઈ બોલે નહીં તમારી સાથે કોઈ રમે નહીં તો તમને ગમે ના ગમે તમને ગમે હા તમે ક્લાસમાં આવો સ્કૂલમાં આવો તો તમારી સાથે કોઈ બોલે નહીં તમારી સાથે કોઈ રમે નહીં અને તમે જોડે નાસ્તો પણ ના કરે તમારી સાથે કોઈ બે બોલે પણ નહીં બેસે પણ નહીં અને રમાડે પણ નહીં તો તમને દુઃખ થાય ને એવી રીતે આ જે બચ્ચું હતું આ જે પાંચમું બચ્ચું હતું એને શું થયું ખૂબ જ દુઃખ થયું એને શું ખૂબ જ દુઃખ થયું એટલે પછી એક દિવસ એને શું થયું કે એક દિવસ એને થયું કે મારે હવે આ ઘર છોડીને ચાલી જવું છે હવે મારે અહીં રહેવું નથી એટલે પછી એક દિવસ એ તો ત્યાંથી ચાલી નીકળ્યું એક દિવસે ત્યાંથી ચાલી નીકળ્યું એક સરોવરના કિનારે આવ્યું બીજા સરોવરના કિનારે આવ્યું ત્રીજા સરોવરના કિનારે આવ્યું એટલે એક સુંદર એને શું કહ્યું કે હવે મારે રહેવું નથી અને એક ત્રીજું સરોવર હતું એક સરોવર બીજું સરોવર પણ જ્યાં જાય તેને બધા શું કોઈ એને બોલાવે નહીં અને બધા એવું કે તું અહીંથી ચાલ્યું જાય એમ કે તું તો ખૂબ જ કદરૂપું છે હવે તમે એ રાખશું નહીં એમ કરીને બધા એને કોઈ બોલે જ નહીં એની જોડે પછી એક તો એ ત્રીજા સરોવર પાસે આવ્યું અને ત્રીજા સરોવરે આવ્યું ત્રીજા સરોવરે મરઘી પાસે ગયું ત્યાં એક વૃદ્ધ મરઘી હતી ત્યાં એક ગરડી મરઘી હતી એટલે પછી એને કહ્યું આ જે કદરૂપું બતકડું હતું એને કદરૂપું બતકડું હતું એને કહ્યું કે મને તમારી પાસે રાખવું એટલે પછી બધા કહેવા લાગ્યા કે જા અહીંથી ચાલુ જા તો તું બહુ બે સુરત છે કેમ કે તું તો કદરૂપું છે તું તો દેખાવામાં નથી તું અહીં રહીશ નહીં તું અહીંથી એટલે આ ત્રીજા સરોવર પાસે આવ્યા એટલે એ ત્રીજા સરોવરે ઘણા બધા મરઘીનું આખું પૂરું હતું ઘણી બધી મરઘીઓ હતી પછી એને એમ કે મને રાખશે આ લોકો પણ એ લોકો કહેવા લાગ્યા એ વૃદ્ધ મરઘી હતી એટલે ઘરની મરઘી હતી એને કહ્યું કે બે સુરત છે તું દેખાવામાં નથી અહીંથી એમ કે ચાલ્યું જા એટલે બિચારું ત્યાંથી પણ એ ચાલી નીકળ્યું પછી તો એ ઉડતું એક જંગલ પાસે આવ્યું ઉડતું ઉડતું શું થયું એક જંગલ પાસે
ખૂબ જ વાવાઝોડું આવ્યું, ખૂબ જ પવન ફૂંકાયો. વાવાઝોડું એટલે ખૂબ જ જોરદાર પવન ફૂંકાવો, એટલે ખૂબ જ વાવાઝોડું આવ્યું. એટલે આ બધી તો આ કદરૂપ બતકડું હતું, એ બિચારું ગભરાઈ ગયું. અને પછી એને એક ઝૂંપડી દેખી, એટલે ઝૂંપડી જોઈ, એટલે ઝૂંપડી આવી અને એ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. પછી ત્યાં શું હતું, એ ડોસીમાં હતા. પછી એ ડોસીમાં હતા, એ ડોસીમાં એ દરવાજો તો ખોલ્યો. પછી આ જે બતકડું હતું, આ કદરૂપું બતકડું હતું, એ કહેવા લાગ્યું કે ડોસીમાં મને રાખશો એમ કે વાવાઝોડું ખૂબ જ આવે છે, ખૂબ જ પવન ફૂંકાય છે, તો તમે મને એમ કે રાખશો. એટલે એ ડોસીમાં કહેવા લાગ્યા. પછી એમ કહેવા લાગ્યું કે આ બતકડું કે તમે કહેશો એ કામ કરીશ અને હું તમને મદદ કરીશ એમ કે, તમે મને રાખો એમ કે. એટલે ડોસીમાં કહેવા લાગ્યા કે એમ કે તું તો શું મદદ મને કરે એમ કે, મને મદદ તો શું કરે પણ એમ કર, જ્યાં સુધી આ વાવાઝોડું શાંત થાય, જ્યાં સુધી આ વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી હું અહીંયા રહે. એટલે ડોસીમાએ તેને વાવાઝોડું શાંત ન થાય, વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી ડોસીમાએ એને 2-3 દિવસ રાખ્યું. પછી જ્યારે ડોસીમાએ એને રાખ્યું 2-3 દિવસ, પછી વાવાઝોડું શાંત થયું. એટલે પછી શું થયું, વાવાઝોડું શાંત થયું એટલે એક સુંદર સરોવર પાસે આવ્યું. એક સુંદર સરોવર હતું ત્યાં, એક સુંદર પાછું ઊંધું એક સરોવર પાસે આવ્યું. ત્યાં સુંદર સરોવર હતું, મસ્ત આમ મજા આવે એવું સુંદર, એકદમ સુંદર સરોવર હતું. ત્યાં આગળ આ બતકડું આવ્યું. પછી ત્યાં એક હંસ પરિવાર રહેતો હતો. શું રહેતું હતું, ઘણા બધા હંસો હતા. શું હતું, ઘણા બધા હંસો હતા. એટલે હંસો પાસે આવ્યું. પછી હંસો પાસે આવી અને પછી એને કહ્યું કે તમે મને એમ કે અહીંયા રાખશો એમ કે. આ શું કર્યું, આ બતકડાએ એવું કીધું કે આ હંસ પરિવારે એવું કીધું કે તમે મને અહીંયા રાખશો એમ કે. એટલે પછી હંસ પરિવાર કહેવા લાગ્યો કે એમ કે તું ભલે અમારી જોડે રહે પણ કોઈને હેરાન કરતો નહીં, તું કોઈને હેરાન કરીશ નહીં એમ કે, અને અમારી જોડે તું રહેજે. પછી તો એ બધાની સાથે, બધા હંસો સાથે એ રહેવા લાગ્યું. પછી શું થયું કે એક વખતે સરોવરના કિનારે, આ સરોવરના કિનારે આ બતકડું બેઠું હતું. આ બતકડું બેઠું હતું અને આમ પાંખો ફફડાવતું હતું. એટલામાં શું થયું કે એ પાંખો આમ ફફડાવતું હતું અને એ સરોવરના કિનારે આ બતકડું બેઠું હતું. અને પછી એટલામાં એક હંસકન્યા આવી, એટલે કે હંસલી આવી. હંસકન્યા એટલે હંસલી, હંસકન્યા એટલે હંસલી, એ સ્ત્રી જાતિ છે. એટલે એક હંસકન્યા આવી અને પછી એ હંસકન્યા આવી અને કહેવા લાગી કે તું તો ખૂબ જ સરસ છે. એટલે પછી આ બતકડું કહેવા લાગ્યું કે મને બધા કદરૂપું કહે છે, બધા મને કદરૂપું જ કહે છે કે તું તો દેખાવામાં નથી ને કદરૂપું છે, અને તમે એમ કહો છો કે તમે તો ખૂબ જ સુંદર લાગે છે એમ કે, તમે મારી મશ્કરી કરો છો, મારી મજાક કરો છો. આ બતકડું એવું કહેવા લાગ્યું કે તમે એમ કે મારી મજાક કરો છો એમ કે, તમે એમ કે મારી મશ્કરી કરો છો, મને બધા કદરૂપું કહે છે. અને આ હંસકન્યા એવું કહેવા લાગ્યું કે તમે તો ખૂબ જ સુંદર લાગો છો, તમે તો બહુ સરસ લાગો છો, તો તમે એમ કે મારી મજાક કરતા હો એવું લાગે છે. પછી પેલી હંસકન્યા કહેવા લાગી કે તમે પાણીમાં, તમે પાણીમાં જુઓ એમ કે, પાણીમાં તમારું પ્રતિબિંબ જુઓ, એટલે કે પાણીમાં તમારો પડછાયો જુઓ એમ કે, પાણીમાં તમે આમ જુઓ તો તમે કેવા લાગો છો એ ખબર પડશે, એટલે તમારો પડછાયો દેખાશે, પ્રતિબિંબ દેખાશે. એટલે પછી આ જે બતકડું હતું એને આમ પાણીની અંદર જોયું, પાણીની અંદર એને આમ જોયું તો જેવી હંસકન્યા હતી એવો જે આ લાગવા માંડ્યું. પાણીમાં પ્રતિબિંબ જોયું એટલે બંને સરખા લાગવા લાગ્યા. જે હંસકન્યા હતી, જે હંસલી હતી, હંસકન્યા એટલે હંસલી નારી જાતિ છે, એ હંસલી જેવી લાગતી હતી એવો જ આ બતકડું લાગતું હતું.
એટલે તો બંને સરખા લાગવા માંડ્યા, શું લાગવા માંડ્યા? બંને સરખા લાગવા માંડ્યા. પણ એ વાસ્તવમાં બતકડું હતું નહીં, એ બતકડું કહેતા હતા અને કદરૂપું કહેતા હતા. શું? પેલા ચાર બચ્ચા હતા, એ ચાર બચ્ચા એવું કહેતા હતા ને કે તો કદરૂપું બતકડું છે, પણ વાસ્તવમાં એ કદરૂપું બતકડું હતું નહીં. પણ એ તો શું હતું? બતકડું, એ કદરૂપું બતકડું નહોતું, પણ એ યુવાન રાજહંસ હતું. શું હતું? યુવાન રાજહંસ હતું. એને પોતાનો પડછાયો આમ જોયો, પાણીમાં પાણીમાં ડોકું કર્યું, પાણીમાં એને જોયું તો પાણીમાં એનો પડછાયો દેખાયો. એટલે એને એમ થયું કે આ તો અમે બંને સરખા લાગીએ છીએ, અમે બંને સરખા લાગીએ છીએ, એમ કે હું તો એક યુવાન રાજહંસ જેવો લાગું છું એમ કે. પછી તેને બધાને એ પછી તેને સમજાવ્યું, પછી તેને સમજાવ્યું કે હું એક કદરૂપ બતકડું નથી, હું એક કદરૂપ બતકડું નથી, પણ એક હું શું છું? એક હંસ છું. હંસ હતો, વાસ્તવમાં શું હતું? એ હંસ હતો, એ બતક નહોતું. એટલે પેલા ચાર બચ્ચા કરતાં અલગ લાગતું હતું. હવે તમને સમજાયું ને કે આ પાંચમું ઈંડું કેમ જુદું લાગતું હતું? તો એ બતકનું ઈંડું નહોતું, એ બતકીનું ઈંડું નહોતું, પણ બતકી પોતાનું ઈંડું સમજી અને એને સેવતું હતું. પણ વાસ્તવમાં એ હંસનું ઈંડું હતું અને એ રાજહંસ હતો. એટલે બીજા બચ્ચા કરતાં, એ ચાર બચ્ચા કરતાં એ જુદું લાગતું હતું. એટલા માટે પેલા ચાર બચ્ચા એને કદરૂપું બતકડું કહેતા હતા. એ શું હતું? એક રાજહંસ હતો. શું હતું? રાજહંસ હતો. બધા તેને કદરૂપું બતકડું કેમ કહેતા હતા? પછી તેને સમજાયું કે બધા તેને કદરૂપું બતકડું કેમ કહેતા હતા, પણ એ કદરૂપું બતકડું ન હતું, પણ એ શું હતો? એક રાજહંસ હતો, એક હંસ હતો, એક રાજહંસ હતો. અને પછી એને શું કર્યું? એ હંસ કન્યાનો, એ પેલી હંસ કન્યા હતી એની પાસે જે હંસ કન્યા આવી હતી ને, એને કીધું ને કે તું પાણીમાં તારું પ્રતિબિંબ જો, પાણીમાં તારો પડછાયો જો. પછી એને પડછાયો જોયો એટલે એને ખબર પડી કે હંસ કન્યાના જેવો બંને સરખા લાગતા હતા, બંને સરખા લાગતા હતા. એટલે પછી એને શું કર્યું? હંસ કન્યાનો આભાર માન્યો કે સારું કર્યું કે તમે મને એમ કીધું કે તમે પાણીમાં જુઓ. પછી તો શું કર્યું? હંસ કન્યાનો આભાર માન્યો એમ કે સારું કર્યું કે તમે મને એમ કે મને સાચું કીધું કે તમે પડછાયો જુઓ. તો પડછાયો જોયો તો એ બતકડું નહોતું, કદરૂપું બતકડું ન હતું, પણ એ શું હતો? એ હંસ હતો. શું હતું? હંસ હતો, રાજહંસ હતો. અને પછી એ જ્યારે એને ખબર પડી કે હું એક હંસ છું એટલે પછી એ ઊંચે આકાશમાં પછી ઊંચે ઉડી ગયો. બરાબર બાળકો? તો તમને ખબર પડી ગઈ કે પેલા ચાર બચ્ચા કરતાં આ પાંચમું બચ્ચું કેમ જુદું લાગતું હતું? તો પેલા ચાર બચ્ચા હતા એ બતક હતા અને જ્યાં અલગ જે કદરૂપું લાગતું હતું એ શું હતું? હંસ હતું. શું હતું? હંસ હતું. એટલા માટે પેલા ચાર બચ્ચા કરતાં આ બચ્ચું જુદું લાગતું હતું. તો બાળકો, તમને આ વાર્તામાં બરાબર ખબર પડી ગઈ? તો તમારે શું કરવાનું છે બાળકો? કે આ જે તમારા પાર છ બતક અથવા પણ હંસ, તો તમારે બાળકો શું કરવાનું છે કે સુંદર અક્ષરે આ જે પાઠ છે તમારા ચોપડીમાંથી જોઈ અને સુંદર અક્ષરે આ પાઠ તમારે લખવાનો છે. આ પાઠ છ બતક અને અથવા પણ હંસ, તો તમારે સુંદર અક્ષરે આ પાઠ છ બતક અથવા પણ હંસ એ પાના નંબર 85, 86 અને 87 ઉપર આપેલો છે. તો સુંદર અક્ષરે આ પાઠ તમારે લખવાનો છે. તો બાળકો, તમે સુંદર અક્ષરે આ પાઠ લખજો જેથી તમારા અક્ષર પણ સુધરે, તમારા અક્ષર પણ સારા નીકળે. પછી તમારે આ જે મુદ્દા લખ્યા છે એ મુદ્દા પણ તમારે નોટમાં લખજો. સુંદર અક્ષરે પાઠ લખવાનો, પાના
કરીશ બરાબર અને પછી અગમ જ્યારે પીરિયડ આવે ત્યારે હું તમારા આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશ ચલો બાળકો આવજો